હવે આગળ વાત કરીએ તો માગરોળની. માગરોળ ખાતે માર્કેટયાર્ડ ખાતે હાલ 77 મેટ્રિક ટન મફળીની આવક થઈ. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા મગફળી ખરીદી શરૂ કરવામાં આવી, પણ ખેડૂતો પાસે મગફળી તૈયાર ના હોવાથી ખૂબ ઓછી સંખ્યામાં ખેડૂતો આવી શક્યા છે, જેથી 2500 જેટલી ગુણીની આવક થઈ હતી. હાલ સિઝનના કારણે ખેડૂતોને માંડવી હજુ ખેતરમાં ઢગલા પડ્યું હોવાના કારણે પોતાની માંડવી વેચાણ કરવા માટે પહોંચી નથી શક્યા. ખેડૂતોના બજાર ભાવ કરતાં 3000 ભાવ વધારે મળશે અને ખેડૂતો માટે ચોખાઈ કે બારદાનના કોઈ પણ પ્રકારનો એક પૈસો લેવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. હાલ ખેડૂતો ખેતર તૈયાર કરી ખાતરની લાઇનમાં ઊભા રહી જોઈ રહ્યા છે. જ્યાં સુધી ઘઉંનું વાવેતર નહીં થઈ શકે ત્યાં સુધી ખેડૂત મગફળી બજારમાં લઈ જઈ નહીં શકે. હાલ માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે નાફેડ દ્વારા 77 મેટ્રિક ટન મગફળી આવક થઈ, જેને કોયલા ગામે ગોડાઉન ખાતે રવાના કરવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.